નમસ્કાર મિત્રો, શું યોદ્ધાઓ તેજ છે? પરંતુ યુદ્ધનું મેદાન બદલાવા જઈ રહ્યું છે. શું ગુજરાત કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજો ફરી ટકરાવા જઈ રહ્યા છે? પરેશ ધાનાણી, પરસોત્તમ રૂપાલા આ બંને એવા નેતાઓ છે, એવા નામ છે કે પોતાના નામ પર મત લઈ આવે છે, પક્ષ તરફથી પણ મત મળે છે, પરંતુ પોતાનું નામ જ એટલું મોટું છે, પોતાના કાર્યો એટલા વધારે છે કે લોકો ચહેરો જોઈને મત આપે છે. શું આ બંને નેતાઓ ફરી ટકરાશે? ફરી વચ્ચે ચૂંટણી જંગ થશે? પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ બેઠક પરથી મેદાને ઉતારી દીધા છે. રાજકોટ બેઠક કડવા પાટીદારની રહી છે, ભારતીય જનતા પાર્ટી તેને દોહરાવતી રહી છે. પરંતુ હવે ગુજરાત કોંગ્રેસ આ રાજકોટ બેઠક પર એક લેઉવા પાટીદાર પરેશ ધાનાણીને મૂકવાનું વિચારી રહી છે. એ પરેશ ધાનાણી કે જેઓ 2002માં વિધાનસભા ચૂંટણીમાં અમરેલીની પરસોત્તમ રૂપાલાને હરાવી ચૂક્યા છે. એ પરેશ ધાનાણી કે જેના કરિયરમાં જ તેણે શરૂઆતમાં પુરુષોત્તમ રૂપાલાને હરાવતા જાયન્ટ કિલર તરીકેની છબી મેળવી હતી. એ પરેશ ધાનાણી હવે શું ફરી એક વખત પરસોત્તમ રૂપાલા સાથે ટકરાશે? અને જો ટકરાય છે, આ ચૂંટણી થાય છે, તો પરેશ ધાનાણીના જીતવાના ચાન્સીસ કેટલા? રાજકોટ લોકસભા બેઠક, આ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે, એ પછી એની અંદર આવતી વિધાનસભા હોય તો પણ. ટંકારામાં 2017માં કોંગ્રેસનું શાસન હતું. લલિતભાઈ કગથરા 2022માં હારી ગયા. વાંકાનેર વર્ષોથી કોંગ્રેસ જીતતા આવે છે. કાદિર પીરજાદા વર્ષોથી ત્યાં કોંગ્રેસનું શાસન હતું, પરંતુ આજે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાવી રહ્યો છે. જીતુ સોમાણી ત્યાંથી ધારાસભ્ય છે. રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, રાજકોટ સાઉથ, રાજકોટ રૂરલ આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. આ પરિસ્થિતિમાં રાજકોટ બેઠક જીતવી સરળ નથી. રાજકોટ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનું ગણિત છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ વિચારીને પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. પરેશ ધાનાણી છેલ્લા થોડા દિવસોથી એક્ટિવ જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પહોંચ્યા. કહેવાય છે રાહુલ ગાંધી સાથે તેમણે બેઠક પણ કરી હતી, આ મુદ્દે ચર્ચા પણ થઈ ચૂકી છે. પરંતુ મુખ્ય વાત એ છે કે જે થોડા સમય વચ્ચે શાંત થઈ ગયા હતા પરેશભાઈ, એ શું માની ગયા છે? આ સમાચાર કોઈ અધિકૃત નથી. આ સમાચાર પર પરેશભાઈએ સિક્કો નથી લગાવ્યો, આ સમાચાર પર કોંગ્રેસે મોહર નથી લગાવી. પરંતુ આ સમાચાર એટલા માટે છે કારણ કે આ ચર્ચા મોટા પાયે થઈ રહી છે કે શું પરેશ ધાનાણી ફરી એક વખત રૂપાલા સામે જોવા મળશે. પરેશ ધાનાણી કદાચ ન માન્યા હોય, પરેશ ધાનાણીના હાલ મનાવવાના પ્રયત્ન ચાલી રહ્યા હોય, પરંતુ જે ચર્ચા જાગી છે એ સ્વાભાવિક છે કે કંઈક વાત થઈ હશે તો જ આ ચર્ચા જાગી હોય. પરેશ ધાનાણીએ જોવું રહ્યું આવનાર સમયમાં શું કરે છે. રાજકોટ લોકસભા બેઠક, આ રાજકોટ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો કબજો છે, ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. આવા સમયમાં પરેશ ધાનાણી શું કરે છે? ભારતીય જનતા પાર્ટી કડવા પાટીદારને ઉતારતી રહી છે રાજકોટ બેઠક પર, ત્યારે કોંગ્રેસ લેઉવા પાટીદારને ઉતારે છે તો તેને કેટલો ફાયદો થાય છે? જે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે વલસાડથી અનંત પટેલ પોતે ધારાસભ્ય છે, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર પોતે ધારાસભ્ય છે, એ સ્થિતિ દર્શાવે છે કે ગુજરાત કોંગ્રેસ ને રાહુલ ગાંધીએ ઈશારો કરી દીધો છે કે હારો પણ લીડ 5 લાખથી વધુની સામેવાળા વ્યક્તિને ન મળવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 5 લાખથી પણ વધુની લીડ સાથે ન જીતવો જોઈએ. ગુજરાત કોંગ્રેસની આજે એક એ પણ રણનીતિ છે કે હારીએ જે બેઠકમાં આપણે નબળા છીએ એ બેઠકમાં પણ મજબૂત ઉમેદવાર ઉતારવાના છે, કારણ કે સીઆર પાટીલ જે 5,50,000ની લીડ સાથે જીતવાની વાત કરી રહ્યા છે એ સફળ ન થવા જોઈએ. 182ની વાત કરતા હતા, 156 આવી ગયો, એટલે કે ઐતિહાસિક બેઠકો સીઆર પાટીલ લાવ્યા. પરંતુ આ વખતે તેમણે જે નક્કી કર્યું છે, તેમનો જે ધ્યેય છે એ સધાવો ન જોઈએ, સાર્થક ન જવો જોઈએ.
ભારતીય જનતા પાર્ટીમાં જે ફરતી મેળો ચાલી રહ્યો છે, અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલ, સીજે ચાવડા, ચિરાગ કાલરિયા, ભૂપત ભાયાણી, આ તમામ વાત, હજી આગળ અરવિંદ લાડાણી, આ તમામ નેતાઓ જે આવી રહ્યા છે એની પાછળ એક ગણિત એ જ છે કે સીઆર પાટીલ લીડ માટે આ તમામને લાવી રહ્યા છે. કોંગ્રેસ નથી ઈચ્છતું કે આ લીડ મળે, આ માટે કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉતારશે. રાજકોટ બેઠક પરથી જોવું રહ્યું આવનાર સમયમાં પરેશભાઈ ઉતરે છે કે નહીં. પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી જાહેર થાય છે તો જ્યાં સુધી ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી રાજકોટ બેઠક લાઇમલાઇટમાં રહેશે, પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં રહેશે, પરસોત્તમ રૂપાલા પણ થોડા ચિંતામાં રહેશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. રાજકોટથી પરેશભાઈને ઉતારવા જોઈએ કે નહીં? પરસોત્તમ રૂપાલા સામે ધાનાણી યોગ્ય ઉમેદવાર છે કે નહીં? કડવા પાટીદાર સામે લેહુવા પાટીદાર ઉતારવો કેટલું યોગ્ય? શું આ ટક્કરમાં પરેશ ધાનાણીને ફાયદો થઈ શકે? શું આ ટક્કરમાં રૂપાલા જીતી જ જશે એ સરળ છે? શું રાજકોટ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તો કોઈ પણ કોંગ્રેસી ઉમેદવાર આવે તેની હાર નિશ્ચિત છે? આ તમામ સવાલો છે. આપની પાસે આ સવાલોના જવાબ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.